સુરજબારી વિસ્તાર એ કચ્છના નાના રણમાં છે. કચ્છના મોટા રણમાં જામતા ક્ષારને ખારો અને કાળા ક્ષારને ખારાસરી કહે છે. વલસાડનું વાપી ઔદ્યોગિક શહેર તરીકે ઓળખાય છે. તાપી નદી પર ઉકાઈ બંધ વલ્લભ સાગર સરોવર પર આવેલો છે. સંપૂર્ણ ક્રાંતિ મહાવિદ્યાલય વેડખીમાં આવેલ છે. પંચમહાલના હાલોલમાં લકી ફિલ્મ સ્ટુડિયો છે. પંચમહાલના માનગઢમાં ગોવિંદ ગુરુ સ્મૃતિવન છે. હસનપીરની દરગાહ બેલમાલ પાટણમાં છે. બિલીમોરા અંબિકા નદીને કાંઠે છે. ગિરનારમાં સીતાવન સ્થિત છે. ભારત રત્ન મેળવનાર પ્રથમ વિદેશી ખાન અબ્દુલ ગફાર ખાન છે. ભારતમાં રૂપિયાનું ચલણ સૌ પ્રથમ શેરશાહ સૂરીએ શરૂ કરાવ્યું હતું. અમદાવાદના વિનોદ કિનારીવાલા અને ઉમાકાંત કડિયા 1942ની હિંદ છોડો લડતમાં શહીદ થયા હતા. ગુજરાતના અકબર અને પરાક્રમી સુલતાન તરીકે મહમૂદ બેગડા ઓળખાય છે. અમદાવાદના કાલુપુરમાં ઝૂલતા મિનારા આવેલા છે. ગુજરાતમાં સૌ પ્રથમ સૂર્યોદય દાહોદમાં થાય છે. જગન્નાથને શાહજહાએ રાજ્યાચર્ય આપ્યો હતો. બિરબલ શાહની વનસ્પતિ શાસ્ત્ર સાથે જોડાયેલ છે. સમગ્ર ક્રાંતિનો નારો જયપ્રકાશ નારાયણે આપ્યો હતો. જજિયાવેરો નાબૂદ કરનાર અકબર હતો, જ્યારે જજિયાવેરો દાખલ કરનાર ઔરંગઝેબ હતો. સત્યપ્રકાશ સ્વામી કરસનદાસે શરૂ કર્યું હતું. બુદ્ધના ઉપદેશની ભાષા પાલી હતી. વિજયનગરની રાજધાની હમ્પી હતી. મોગલોની રાજકીય ભાષા ફારસી હતી. એપિસ્કોપની મદદથી પરાવર્તિત ચિત્ર જોઈ શકાય છે. પદાર્થને વિસ્તૃત બનાવી જોવા માટે એપિડાયોસ્કોપ વપરાય છે. ભારતના રાજ્યોમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 75 જિલ્લાઓ છે, જ્યારે સૌથી ઓછા જિલ્લાઓ ગોવામાં માત્ર 2 જ છે. તમિલનાડુનો દરિયા કિનારો 1076 કિલોમીટર લાંબો છે, જ્યારે ગોવાનો 160 કિલોમીટર છે. અમે બધા હાસ્યકથા જ્યોતિન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતાએ બંને લેખકોએ સાથે મળીને લખેલી છે. અર્પણા પોપટ એ અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી છે. અર્વાચીન ગુજરાતી કવિતામાં અંગ્રેજી શૈલીના પ્રથમ આત્મલક્ષી ઉર્મી કાવ્યો કવિ નરસિંહરાવ દિવેટિયાએ રચ્યા છે, જેમના કાવ્ય સંગ્રહનું નામ કુસુમમાળા છે. અર્વાચીન ગુજરાતી કાવ્ય પ્રવાહમાં પેરોડી પ્રતિકાવ્યનો પ્રયોગ કવિ અર્દેશજી ફરામજી ખબરદારે કર્યો છે. અમદાવાદમાં સૌ પ્રથમ આયુર્વેદ કોલેજની સ્થાપના ભિક્ષુ અખંડાનંદે કરી હતી. અમદાવાદમાં સૌ પ્રથમ કન્યાશાળા 1850માં હરકુંવર શેઠાણીએ સ્થાપી હતી. અમદાવાદના સૌ પ્રથમ મિલ માલિક સંગઠનની રચના રણછોડલાલ છોટાલાલે કરી હતી. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે 2003માં શરૂ થયો હતો. અમૂલ ડેરીની શરૂઆત વર્ષ 1946માં થઈ હતી. અમદાવાદના પાલડી ખાતે ટાગોર હોલમાં પતંગ મ્યુઝિયમ આવેલું છે. અમદાવાદના એલિસ બ્રિજને હજુ સુધી કાટ લાગ્યો નથી. અમદાવાદમાં મંદ બુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા બીએમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ છે. અમદાવાદમાં રાયપુર પાસે વાઇસરોય લોર્ડ મિન્ટો પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. અમદાવાદના રિવરફ્રન્ટની લંબાઈ 12.5 કિલોમીટર છે. મધુસૂદન પારેખનું ઉપનામ પ્રિયદર્શિની છે. નર્મદ એ જય જય ગરવી ગુજરાતના રચિતા છે. હિન્દુ ધર્મની બાળપોથી પુસ્તક આનંદ શંકર ધ્રુવે લખ્યું છે. નરસિંહ મહેતાનું જન્મસ્થળ ભાવનગરનું તરાજા છે. ગુજરાતી સાહિત્યમાં હાઈકુ સ્નેહરશ્મિએ પ્રચલિત કર્યું. ઉમાશંકર જોશીનું તખલ્લુસ વાસુકી છે. અમદાવાદમાં ભદ્રનો કિલ્લો 1411માં બંધાયો હતો. અમદાવાદમાં આવેલા એજેટા ક્લબનું પૂરું નામ અમદાવાદ ગવર્મેન્ટ એમ્પ્લોઈડ ટેનિસ એસોસિએશન છે, AGETA, એટલે અહેમદાબાદ ગવર્મેન્ટ એમ્પ્લોઈડ ટેનિસ એસોસિએશન. અમદાવાદની જામા મસ્જિદ અહેમદ શાહે બંધાવી હતી. અમદાવાદમાં ગુજરાતની પ્રથમ પદ્ધતિસરની ટંકશાળ કાલુપુરમાં શરૂ થઈ હતી. અમદાવાદના જજ ગોપાલ હરિ દેશમુખે વિદેશીને બદલે સ્વદેશી ચીજો અપનાવવા સૌ પ્રથમ હાકલ કરી હતી. અમદાવાદના પ્રથમ મેયર ચીનુભાઈ ચીમનભાઈ બેરોનેટ હતા. અમદાવાદમાં ગીતા મંદિરની સ્થાપના સ્વામી વિદ્યાનંદજીએ કરી હતી. અમદાવાદની જુમ્મા મસ્જિદમાં સ્ત્રીઓને નમાજ પઢવાની અલાયદી વ્યવસ્થા છે. અમદાવાદનો સાબરમતી આશ્રમ રોડ સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમને જોડે છે.
अमदावाद म्युनिसिपालिटी ना सर्वप्रथम भारतीय प्रमुख राव बहादुर रणछोड़लाल छोटालाल हता। अमदावाद राइफल एसोसिएशन ना स्थापक उदयन चीनूभाई बेरोनेट हता। अमदावाद शहर नी मध्यमा पीर मुहम्मद शाह लाइब्रेरी आवेली छे, छे मुस्लिम साहित्य ने साचवे छे। अमदावाद शहर नो सौ प्रथम पाको रस्तो 1872 मा रिची रोड बन्यो, हवे ते गांधी रोड तरीके ओळखाय छे।